आप प्रश्न नंबर त्रण स्वाध्याय करीशु। प्रश्न नंबर त्रण स्वाध्याय में सौथी पहला तो पेज नंबर 55 पर जो सौथी पहला जे आपेलू छे तेमां पेज नंबर 55 पर खाली जगह भरो तो जो पहलो जे प्रश्न छे मानव खाली जगह पर दर्शावे छे अलिंगी लिंगी जवाब शो आवशे लिंगी प्रजनन कारण के मन मानव मां नर अने मादा अलग छे अने ते लिंगी प्रजनन दर्शावे छे। खाली जगह बी मानव खाली जगह छे अनुप्रसवी अपत्य प्रसवी अपत्य अनुप्रसवी जवाब आवशे अपत्य प्रसवी जीवता बालक ने जन्म आपे ते अपत्य प्रसवी अनुप्रसवी ईंडा मूके ते अपत्य अंडप्रसवी એટલે કે જેઓના ઈંડા મૂકે પરંતુ ફલન શરીરની અંદર થઈ ગયું હોય તો તેને કહેવાય અપત્ય અંડપ્રસવી। જેમ કે મરઘી પક્ષીવળ એમાં ફલન શરીરની અંદર થાય છે પરંતુ એ ફલિત અંડકોષને મુક્ત કરે છે નહીં કે જીવતા બાળકને માટે તેને કહેવાય અપત્ય અંડપ્રસવી। મનુષ્ય છે અપત્ય પ્રસવી બધા સસ્તન છે અપત્ય પ્રસવી જ્યારે દેવકો વગેરે ઉભયજીવી છે તે અંડપ્રસવી કહેવાય કારણ કે તેઓમાં ઈંડા મુક્ત થાય છે જે અફલિત હોય છે। ત્યારબાદ માનવમાં ખાલી જગ્યા ફલન જોવા મળે છે ક્યાં ફલન જોવા મળે છે અંતઃફલન માનવમાં ફલન માદા પ્રાણીના શરીરની અંદર થાય છે અન્નવાહિનીના શરૂઆતના ભાગમાં એટલે તેને કહીશું શરીરની અંદર થતું હોવાથી અંતઃફલન। नर अने मादा जननकोषो खाली जगह होय छे केवा होय छे तो एकीय एन कारण के अर्धसूत्री भाजन थी जोड मां रहेला रणसूत्रमांथी एक एक रणसूत्र प्राप्त थाय छे। फलितांडे खाली जगह होय छे तो द्विकीय टू एन केम टू एन होय छे तो 23 जोड 46 रणसूत्र थई गयेला होय छे। नर शुक्रकोषमां नरना शुक्रकोषना 23 અને માદાના અંડકોષના 23 આમ જોડ સ્થાપિત થઈ જાય છે તેથી ફલિતાંડે દ્વિકીય ટુ એન હોય છે એટલે 23 જોડ હોય છે એટલે કે 46 રંગસૂત્ર હોય છે। આગળનું છે પરિપકવ પુટિકામાંથી અંડકોષો મુક્ત થવાની ક્રિયાને શું કહે છે। અન્નપિંડની પરિપકવ પુટિકામાંથી અંડકોષો મુક્ત થાય છે અને અન્નવાહિનીમાં પ્રવેશે છે તેને અંડપાક કહે છે। अन्नपात ने पछीनो प्रश्न छे प्रश्न नंबर जी अन्नपात ने प्रेरितो अंतस्त्राव कयो छे तो ते आवशे एल एक ल्यूटिनाइजिंग होर्मोन। हवे जो आनो जवाब बधा घणा कन्फ्यूज थई जाय छे तो तेना माटे तमे आओ पाठ्य पुस्तकना पेज नंबर 50 पर तमे जोशो तो त्यां ऋतु चक्र आपेलुं छे। ऋतु चक्र में तमे जोशो तो वच्चे जे 14मो दिवस है तेमा अन्नपातनी क्रिया आपेली छे। हवे अन्नपातनी क्रियानी साथे अंतःस्रावनो संदर्भ तमे जुओ तो तमे जोशो ऊपर जे पिट्यूटरीना अंतःस्राव छे तेमा LH अने FSH छे वच्चेना भागमां अन्नपिंडीय अंतःस्राव छे तेमा ईस्ट्रोजन अने प्रोजेस्टेरोन छे। हवे अहींयाथी प्रश्न आवे के अन्नपातनी क्रियामां जुओ तमे जोशो तो 14મા દિવસે એલએચ નું પણ પ્રમાણ વધેલું છે અને ઇસ્ટ્રોજન નું પણ પ્રમાણ વધેલું છે તો જવાબમાં એવું આવે છે ઇસ્ટ્રોજન કેમ નહીં તો તમે જોઈ શકો છો કે બીજા ન્યુટ્રલ તબક્કા એટલે બીજા 14મા 14 દિવસના તબક્કામાં ઇસ્ટ્રોજન નું ફરી પાછું પ્રમાણ વધતું હોય છે જ્યારે તમે એલએચ નું પ્રમાણ જોશો તો માત્ર 14મા દિવસે જ વધેલું હોય છે। આના પરથી એ નક્કી થાય છે અન્નપાચનની ક્રિયા સાથે સંકળાયેલો અંતઃસ્રાવ કયો છે તો અન્નપાચનની ક્રિયા સાથે સંકળાયેલો અંતઃસ્રાવ એલએચ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે। તો જો અહીંયાથી આ જે હતા એ ખાલી જગ્યામાં આગળની ખાલી જગ્યામાં તો એ જે આગળની ખાલી જગ્યા છે તે આગળની ખાલી જગ્યામાં નર અને માદા જનનકોષોના જોડાણને શું કહે છે ફલન કહે છે। ફલન ખાલી જગ્યામાં થાય છે તો આમ તો જવાબ આવે અન્નવાહિની પરંતુ જો આપણે વધુ સ્પષ્ટ એવું કર્યું તો તુંબિકા ઇથેમસ અન્નવાહિનીમાં તુંબિકા ઇથેમસના જોડાણ સ્થાને જો આપણે આગળ છે લઈ ગયા હતા કે અન્નવાહિનીમાં અહીંયા અંડકોષો મુક્ત થઈને અહીંયા આવે છે
તો એ જે મુક્ત થઈને આવેલા અંકોષો જ્યારે અહીં આટલા ભાગમાં હોય છે તો ફલન થાય છે. તો આ જે ભાગ છે બોલો તે કયો છે? તો તુંબિકા. આ જે ભાગ છે તે કયો છે? ઇથેમસ. તો એ શુક્રકોષ અને અંકોષ ક્યાંક અહીંયા આવીને જોડાણ કરે તો ફલન થાય છે. ફલિતાના વિભાજન દ્વારા નિર્મિત ખાલી જગ્યા છે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે. બોલો કયું છે? ગર્ભકોષ્ઠ કોથળી અથવા તો બ્લાસ્ટોસિસ્ટ. બોલો એ ગર્ભકોષ્ઠ કોથળી કે બ્લાસ્ટોસિસ્ટ યાદ આવવું જોઈએ. આ જે અહીંયાથી અંપિંડમાંથી અંકોષ મુક્ત થયો, એ મુક્ત થયેલો અંકોષ અહીંયાથી વન પામીને અહીંયા આવશે. અહીંયા તુંબિકા અને ઇથેમસના જોડાણ સ્થાને અહીંયા ક્યાંક ફલન થશે. ફલન થઈને તે સતત આગળ વધતું હશે. આગળ વધતી વખતે તેની અંદર ચોક્કસ પ્રકારનું સમસૂત્રી ભાજન પ્રકારનું વિભાજન થતું હોય છે. જે જે વિભાજન નામ તો સમસૂત્રી ભાજન છે, પણ તો કદમાં વધારો થતો નથી. આથી તે રીતે વિભાજનને વિખંડન કહે છે. આ એક કોષીય ફલિતાંડમાંથી એક કોષીય જે સ્વરૂપ રચાયું છે તેમાંથી બે કોષ, બેમાંથી ચાર, ચારમાંથી આઠ ને આઠમાંથી સોળ, એ સોળ કોષીય અવસ્થા લગભગ અહીંયા ગર્ભાશયની પાસે આવી જાય છે અને પછી આની અંદર આવે છે ત્યારે તે ગર્ભકોષ કોથળી એટલે બ્લાસ્ટોસિસ્ટમાં ફેરવાય છે. ગર્ભ અને ગર્ભાશય વચ્ચેના વેસ્ક્યુલર સંકોચન પેદા કરતી રચના કઈ? શું આવશે? જરાયુ. વેસ્ક્યુલર સંકોચન એટલે વેસ્ક્યુલર એટલે કે રુધિર કે સિક્કા વગેરે નું સંકોચન વગેરે, જેથી કરીને શું થાય છે? ત્યાં જે આખું જે રુધિર વાહિનીઓ વગેરે છે તેની સતત સંકોચન વગેરેની ક્રિયાથી એ ત્યાં એનો જો નિકાલ વગેરે જે કંઈ આગળની પ્રક્રિયાઓ છે તે થાય છે. ચલો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, નર ગ્રંથત્રયી નામદર્શન વાળી આકૃતિ દોરો. નર ગ્રંથત્રયની આકૃતિ મેં તમને તે દિવસે બતાવી હતી, આજે વેસેક્ટોમીમાં બતાવી હતી. આ વેસેક્ટોમી બતાવી હતી તેમાં વેસેક્ટોમી આ કપાયેલી આકૃતિ છે, અહીંયાથી અન્વયની કપાઈને બાંધી ગઈ છે તે છે. જો આપણે નર ગ્રંથત્રયની આખી આકૃતિ દોરવાની હોય તો આંખ આપણી નહીં દર્શાવવાની. આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો, પ્રાણિક સ્વાસ્થ્યના વિડીયોમાં છે. આ જે નસબંધીની આકૃતિ વખતે મેં અહીંયા સમજાવ્યું, પહેલાં ત્રિકોણાકાર આ જે છે મૂત્રાશય વગેરેને ભાગ દોરવાનો, એ જે ભાગ દોર્યા પછી અહીંયાથી બંને તરફથી આ અન્વાહ આ જે છે શુક્રવાહિની આ જે દોરવાની, આ સાઈડે શુક્રવાહી રહી જશે તો આ થોડો ભાગ રહી જશે તે કાળો કાળા રંગમાં કરેલું છે તે એની જે કંઈ ગ્રંથિઓ છે તે, અને ત્યાર પછી આ સંગ આખો માર્ગ દોરવાનો. પેલી વિડીયોમાં તમને આખો સ્વરૂપ જોવા મળશે. માદા અને આ જે આકૃતિ છે પેજ નંબર 43 પરની આકૃતિ 3.1B, માદા ગ્રંથત્રયી નામદર્શન વાળી આકૃતિ દોરો. એ પણ તે જ વખતે અહીંયા ટ્યુબેક્ટોમીમાં દોરે દોરાવી હતી તે જ આકૃતિ છે. કે સૌથી પહેલાં શું કરવું? તો સૌથી પહેલાં આ જે ભાગ છે અહીંયાથી આ દોરવું, આ જે ભાગ દોર્યા પછી અહીંયાથી વણા કાપીને અહીંયા આ જે આખું સ્વરૂપ અંદર દોરો. જો પહેલાં આ ભાગ અહીંયાથી દોરો. ચલો આ જે બંને આકૃતિઓ થોડી ગ્રાફમાં બતાવી દઉં છું. જો આ જે આકૃતિ દોરવા માટે પહેલાં શું કરવું? તો જુઓ સૌથી પહેલાં તો આ મુજબ આટલું જે દોર્યા પછી અહીંયાથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે અહીંયાથી આ ગર્ભાશયનો ભાગ અહીંથી દોરવાનો છે. તો આ જે ગર્ભાશયનો ભાગ દોરવાનો છે તે આ ગર્ભાશયના ભાગનો અહીંયાથી આ સંકોચાયેલો વિસ્તાર અને એ સંકોચાયેલો ગ્રીવા અને પછી અહીંયાથી આ જે આખું છે તેનું જોડાણ કરી આટલો ભાગ અહીંયાથી તૈયાર થઈ ગયો. હવે આ જે લાઈન છે કઈ? આ જે આપણે ટપકાથી અંદરથી ગર્ભાશય જે લાગ્યા હતા તે છે લાઈનને જ આમ વણાંક આપીને અહીંયાથી આટલું દોર્યા બાદ અહીંયાથી આપણે બંને બાજુ અહીંયા આ અંકપિંડથી શરૂઆત કરવાની. જો આ જે અંકપિંડ છે તે અંકપિંડમાં અહીંયાથી એનું કંઈ જે કંઈ જોડાણ બંને બાજુએ અહીંયાથી આ અનવાહી
જો આટલું જે આપણે અહીંયાથી દર્શાવીશું તારા અને માદા પ્રાણતંત્ર અહીંયા સુધી થઈ જશે. મેસેજ આ ઉપર ઉપર નીચે થયું છે પ્રમાણમાં આપણે એને નથી દોર્યું. હવે જો અહીંયાથી બીજી વસ્તુ આ જે છે એ માદા પ્રાણતંત્ર નર છે પ્રાણતંત્ર માટે તમને કીધું હતું તે રીતે સૌથી પહેલાં આ ભાગ અહીંયાથી આવશે. આ ત્રિકોણાકાર આ જે ભાગ અહીંયાથી જો અહીંયાથી હું દર્શાવી દઉં આની અંદર પહેલાં આટલો આખો આ જે ભાગ આજે આખું જે ત્રિકોણાકાર ભાગ છે તે ભાગ અહીંથી આવ્યા બાદ આ સંગમાં આવ્યા બાદ આ નીચેથી અહીંયાથી જશે ત્યાં પહોળું થશે. આ ભાગ જે પહોળો થાય છે તે પહોળો થયા પછી થોડુંક સંકોચાશે. આ થોડું સંકોચાઈને ફરી પાછું પહોળું થઈને લિંગના ભાગમાં લંબાશે અને લિંગના ભાગમાં આવીને આગળના ભાગમાં શિશ્નાગ્રહના ભાગમાં ફરી પાછું થોડું સંકોચાઈ થોડુંક વિસ્તરશે. અહીંયાથી આ છે દોર્યા બાદ આટલું આજે સ્વરૂપ દોર્યું તો અહીંયાથી આ જે પહોળો ભાગ દોર્યો છે તેના ઉપરથી આ રીતે આમ એની જે કંઈ ગ્રંથિમય ગોઠવણીઓ જે કંઈ સહાયક ગ્રંથિઓ છે તેની સહાયક ગ્રંથિઓ છે તે સહાયક ગ્રંથિઓ અને હવે આટલું જે થઈ ગયા બાદ તેની નીચેથી અહીંથી આ જે આપણે લંબાયેલો ભાગ હોય ત્યાંથી આમ બાકીની પેશીઓ અહીંથી આ જે ભાગ રહી ગયો તેની અંદર બંને બાજુથી આ શુક્રવાહિનીનો ભાગ જે અહીંયા આવીને આમ જોડાણ કરે છે. આ શુક્રવાહિનીનો ભાગ અને શુક્રવાહિની અહીંયાથી આવીને આ રીતે આમ અહીંયા જે કઈ શુક્રપિંડ છે તે શુક્રપિંડ સુધી અને આ વચ્ચેનો આ જે ભાગ છે તે એક સહાયક ગ્રંથિવાળો ભાગ. માદા પ્રાણતંત્રની આકૃતિ પેજ નંબર 45 પરની આકૃતિ 3.3 બી છે અને તે આકૃતિ પણ આપણે પ્રકરણ નંબર 4 માં શ્રી નસવંતીની આકૃતિ વખતે મેં છેલ્લે વિડીયોના એન્ડમાં છે સમજાવી છે. ચલો ત્યારબાદનો પ્રશ્ન નંબર 4 છે શુક્રપિંડ અને અન્નપિંડ દરેકના મુખ્ય કાર્ય લખો. હવે જો શુક્રપિંડ અને અન્નપિંડ બંનેના દરેકના મુખ્ય કાર્ય લખવાના છે. જો એ જે શુક્રપિંડ અને અન્નપિંડ બંનેના મુખ્ય જે કાર્ય છે તે મુખ્ય કાર્ય બોલો કયું છે તો પ્રશ્ન નંબર કયો છે. ચાર શુક્રપિંડ અને અન્નપિંડ બંનેના મુખ્ય કાર્ય બોલો. શુક્રપિંડના મુખ્ય કાર્ય ક્યાં આવશે તો પેજ નંબર 43 પર. એ જ રીતે ત્યાં છે પછી અન્નપિંડ આપેલું છે ત્યાં અન્નપિંડના પણ મુખ્ય કાર્ય આપેલા છે. ચલો બોલો એ જે છે કાર્ય બોલો શુક્રપિંડના કાર્ય ખ્યાલ આવવો જોઈએ. બોલો શું છે. શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શુક્રકોષનું નિર્માણ કરવું. ચલો બીજું શું છે. શુક્રોત્પાદક નલિકાઓના લેડિંગના કોષો યાદ કરો. શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે રહેલા કોષો લેડિંગના કોષો આંતરાલીય કોષો દ્વારા જાતિ અંતસ્ત્રાવ કયા એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરવો જેમાંનો ટેસ્ટોસ્ટેરોન વગેરે મુખ્ય છે જે દ્વિતીય લક્ષણો જાતીય લક્ષણોનો વિકાસ કરે છે. કયો મુખ્ય છે ટેસ્ટોસ્ટેરોન. તો આ શુક્રપિંડના કાર્ય થયા. તે જ રીતે બોલો અન્નપિંડના કાર્યો. અન્નપિંડના કાર્ય તે અંકોજનની ક્રિયા દ્વારા અંકોષોનું નિર્માણ કરે છે અને તે જ રીતે બોલો એ જે છે તેનું બીજું કાર્ય વૃદ્ધિ પામતી ગ્રાફીન કુટિકામાંથી માદા પ્રાણતંત્રનો અસર કરતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. બોલો એ ગ્રાફીન કુટિકામાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે કયો છે તો તે ઇસ્ટ્રોજન. બોલો એ જે ગ્રાફીન કુટિકાઓ છે તે ગ્રાફીન કુટિકામાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન. તે જ રીતે ઇસ્ટ્રોજન માદા જાતીય લક્ષણ ઉત્પન્ન કરે છે. તે છે મુજબ કોર્પસિટીઓમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્રાવ થાય છે. તો જો અહીંયાથી યાદ રાખો અન્નપિંડના કાર્ય શુક્રપિંડના કાર્ય શુક્રપિંડમાં શુક્રકોષજનની ક્રિયા દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરવો અન્નપિંડમાં અંકોષજનની ક્રિયા દ્વારા અંકોષ ઉત્પન્ન કરવો શુક્રપિંડમાં આંતરાલીય કોષોમાંથી નરના જાતીય અંતઃસ્રાવ એન્ડ્રોજન્સનો સ્રાવ કરવો અને તે ત્રીજું કાર્ય આવે એન્ડ્રોજન્સનો મુખ્ય સ્રાવ ટેસ્ટોસ્ટેરોન છે જે જાતીય ગૌણ લક્ષણનો વિકાસ કરે છે. જાતીય ગૌણ લક્ષણ એટલે દાઢીમૂછનો વિકાસ થવો ઘેરો અવાજ થવો વગેરે. જ્યારે અન્નપિંડના કાર્યોમાં અંકોજનની ક્રિયા થઈ ગઈ પછી એ અંકોજ જ્યારે વિકાસ પામતો હોય છે તો તે અન્નપુટિકાઓ કહેવાય. તે અન્નપુટિકાઓમાંથી ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ આવે છે.
હવે જે ઇસ્ટ્રોજન છે તે ઇસ્ટ્રોજન માદાના જાતીય લક્ષણો જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરવા માટે જવાબદાર છે. ઉપરાંત જ્યારે અનપાતની ક્રિયા થઈ જાય તો તે અન્નપુટિકાનો ખાલી રહી ગયેલો ભાગ કોર્પસની ટ્યુબમાં ફેરવાય છે, ત્યાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. પ્રોજેસ્ટેરોન ગર્ભધારણ વગેરે માટેની આવશ્યકતાઓ માટેનો અંતઃસ્ત્રાવ છે. આમ શુક્રપિંડ અને અન્નપિંડના કાર્ય થયા. એક તો કોષોનું ઉત્પન્ન કરવું અને પીછા અને પછી તેમના અંતઃસ્ત્રાવ. ચલો ત્યારબાદ શુક્ર ઉત્પાદક નલિકાઓની રચના વર્ણવો. જો શુક્ર ઉત્પાદક નલિકાઓની રચના પેજ નંબર 43 પરનો બીજો પેરોગ્રાફ છે. એ શુક્ર ઉત્પાદક નલિકાઓની રચના તો આખી છે ને ગૂંચળામણી લાંબી એવી છે, જેને શુક્ર ઉત્પાદક નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદરની તરફ જનન અધિચ્છદીય કોષો આવેલા હોય છે અને આ જનન અધિચ્છદીય કોષોમાં બે છે પ્રકારના કોષો હોય છે, જેને કહીશું પ્રાથમિક, એટલે કે જે બે છે ને પ્રકારના કોષોમાં એક જે છે તેને છે ને કહીશું, બોલો શું છે કહીશું, તો તે અધિચ્છદીય કોષોમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે કે પ્રણ કોષો ઉત્પન્ન કરવા માટેના કોષો, અને બીજા છે તે વચ્ચેના સર્ટોલી કોષો. શુક્રકોષોનો એ જે છે દ્વિતીય પૂર્વ અંકોષ વગેરેનું વિભાજન થતું જાય અને પછી આગળ શુક્રકોષનું નિર્માણ થાય. તે સિવાય ત્યાં આપણે શુક્રકોષોનું કાયન શુક્રકાયનકરણ થાય છે અને નરજન્યુમાં તે પરિણમે છે. આ સિવાય ત્યાં બોલો તેના જે રચનાઓ અને જે કાર્ય જે છે, બોલો કયો પ્રશ્ન છે? પાંચ, શુક્રપાય નલિકાની રચના વર્ણવો. તો તેમાં રચનાની વચ્ચે લખી દેવાનું કે તેમની વચ્ચે આંતરાલય કોષો આવેલા હોય છે શુક્રપાદક નલિકાઓની વચ્ચે, અને તે માના કોષો એ જાતિ અંતઃસ્રાવ એન્ડ્રોજન્સનો સ્રાવ કરે છે. પેજ નંબર 43 પરનો બીજો પેરેગ્રાફ છે. ચલો શુક્રકોજન એટલે શું? શુક્રકોજનની ક્રિયાવિધિ સંક્ષિપ્તમાં વર્ણન કરો. પેજ નંબર 45માં ફર્સ્ટ પેરેગ્રાફ આખો આપેલો છે. બોલો શુક્રકોજનની આખી જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં તે આખી જે ક્રિયા તેનું તમારે શરૂઆતથી જે ગ્રાફ છે તે પણ જો દોરવાનો, કે યુવાન થાય છે ત્યારે બોલો શું થાય છે, તો જે શુક્રોત્પાદક નલિકાઓ છે તે શુક્રોત્પાદક નલિકાના કોષો બોલો કેવા છે, તો દ્વિકીય કોષો છે. ત્યાં લખેલું છે રંગસૂત્રોની સંખ્યા 46, પેલું જે ચાર્ટ છે તેની અંદર. તેનું સંભાદન થઈને આગળ પ્રક્રિયા થાય છે, તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ રચાય છે તે પણ 46 જ રહે છે. ત્યારબાદ પ્રથમ અર્ધીકરણ થાય છે. પ્રથમ અર્ધીકરણ થતાં તે કોષોનું એ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં રૂપાંતરિત થાય છે, તેને આપણે લખીશું તેના અનુસૂત્ર 23 થઈ જાય છે, એન થઈ જાય છે. દ્વિતીય અર્ધીકરણ થતાં પ્રશુક્રકોષો બને છે, ત્યારે પણ શુક્રકોષો 23 જ રહે છે. તો જો પહેલું જે છે યુવાનમ, ત્યાં વારંવાર વિભાજન દર્શાવ્યું છે. યુવાનમનો આદિ શુક્રકોષ છે, વારંવાર વિભાજન સંભાજન થયું છે, ગુણન ક્રિયામાં કહેવામાં આવી છે, તેનાથી જે શુક્રકોષો બન્યા, જે કોષો બન્યા તે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો 23 જ રહેશે. ત્યાં સુધીનું પૂરું થઈ ગયા પછી તેમાંથી દરેક કોષનું નામ આવશે, તેમાંથી એક કોષમાંથી બતાવેલું છે, એ એક કોષમાંથી બે કોષ, પણ તું સમજી જવાનું દરેક કોષની એ પ્રથમ વિભાજનની ક્રિયા થશે. પ્રથમ અર્ધીકરણ થશે, તો બોલો પ્રથમ અર્ધીકરણ થતા 23 રંગસૂત્ર વાળું એન વાળું સ્વરૂપ બનશે, જેને કહીશું દ્વિતીય પૂર્વ શુક્રકોષ. એનું ફરી પાછું બીજી વારનું વિભાજન થાય છે, તો બીજું વિભાજન થતા ફરી પાછા એન વાળા 23 બને છે. જે 23 બને છે બોલો તેને આપણે શું કહીશું, તો પ્રશુક્રકોષ. અને પછી ત્યારે વિભેદીકરણ અને કાયમકરણ થઈને ને જે સ્વરૂપ બને છે તે શુક્રકોષ હોય છે. અને તેની સાથે આ જે આખી તબક્કાઓ જે કંઈ આખું છે તેનું વર્ણન કરવાનું, તે જે વર્ણન જે છે તે વર્ણન પેજ નંબર 45 પર આપેલું છે. પેજ નંબર 45 પર આપેલું વર્ણન તો બોલો શું છે? નરમાં અપરિપક્વ શુક્રકોષ જનન આદિ જનનકોષોમાંથી શુક્રકોષ ઉત્પન્ન કરવાની ક્રિયાને શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે, જે શુક્રપિંડની અંદરની તરફ આવેલી શુક્રોત્પાદક નલિકાઓમાં થાય છે. શુક્રોત્પાદક નલિકાઓની શુક્ર જનનની ક્રિયા દ્વિકીય કોષોમાંના કોષો છે, જે જનન અધિચ્છદીય કોષો છે, તે કદમાં વૃદ્ધિ પામે છે, અને આ દરેક કોષ વારંવાર વિભાજન દર્શાવીને પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ફેરવાય છે, જેનું પ્રથમ વિભાન અર્ધીકરણ થતા બે એકકીય કોષો બને છે. આ બે એકકીય કોષો બને છે, જેને કહેવામાં આવે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષો. હવે તેનું બીજી વારનું વિભાજન થતાં ફરી પાછા દ્વિતીય શુક્રકોષો બને છે, જેને કહેવામાં આવે છે પ્રશુક્રકોષો. આ જે પ્રશુક્રકોષો છે તે પ્રશુક્રકોષો ત્યારબાદ વિભેદીકરણ અને શુક્રકાયનકરણની પ્રક્રિયામાંથી પસાર થઈને શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
तो जो आ जे हतो ते सो तो शुक्रकोश जनन नी क्रिया। ત્યાર બાદનો પ્રશ્ન છે શુક્રકોષ જનનના નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવ પેજ નંબર 47 પર આપેલા છે બોલો કે પેજ નંબર 47 પર આપેલા અંતઃસ્ત્રાવ તો ખ્યાલ આવવો જોઈએ પિટ્યુટરી ગ્રંથિ માંથી સ્ત્રાવ થાય છે ત્યાંથી શરૂ થાય છે એ જે સ્ત્રાવની ક્રિયાથી શરૂ થાય છે તો જો પેજ નંબર 47 પર સુરતપાદ નલિકાનો છેદ દર્શાવતી આકૃતિ છે તેની બરોબર બાજુમાં છે શુક્રકોષ જનનની શરૂઆત જો યૌવન આરંભની ઉંમરે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ જીએનઆરએચ હાઇપોથેલેમસમાંથી આવતો નોંધપાત્ર વધારો થાય છે તેથી તમે યાદ કરો કે હાઈ તે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે એ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવમાંથી જીએનઆરએચના સ્તરમાંથી વધારો થવાથી અગ્ર પિટ્યુટરીમાં અસર કરી બીજા બે અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે જેને ગોનેડોટ્રોપિન કહેવાય એલએચ અને એફએસએચ એલએચ લ્યુટિનાઇઝિંગ હોર્મોન એફએસએચ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એલએચ રેડિંગના કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજનના સંશ્લેષણને સામનું તે છે બોલો નરમાં તે એલએચ શું કરે છે રેડિંગના કોષો પર અસર કરે છે આંતરડાય કોષો પર અસર કરે છે અને એન્ડ્રોજન્સનો સંશ્લેષણને સ્ત્રાવ કરાવે છે એન્ડ્રોજન શુક્રકોષજનની પ્રક્રિયાને પણ ઉત્તેજે છે અને તે એન્ડ્રોજન્સ ભાઈ શું કરે છે શુક્રકોષજનની ક્રિયાને ઉત્તેજે છે એલએચ આને રેડિંગના કોષ પર અસર કરે રેડિંગના કોષોમાંથી इस एंड्रोजन्स नो स्राव था ये एंड्रोजन जैने शुक्रपाद नलिकाओं ने अंदर शुक्रकोष जनन क्रिया पर असर करे एफएसएच सर्टोली कोषों पर असर करे छे अने ये सर्टोली कोषों माथी आगळनी प्रक्रिया करीने शुक्रकांडरनी क्रियामां मदद करता कारकोना स्रावनी उत्पत्ति करे छे सुगरी जे सर्टोली कोषों पर असर करी शुक्रकांडरनी क्रियामां जरूरी एवा कारकोने उत्तेजे छे चलो तो त्यारबाद छे શુક્રકાંતરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા આપો બોલો શું છે શુક્રકાંતરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા બોલો શુક્રકાંતરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા આપણે આવીએ તો બોલો પ્રશ્ન નંબર કયો છે 8 બોલો પ્રશ્ન નંબર 8 શુક્રકાંતરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા બોલો શુક્રકાંતરણ એટલે હમણાં ખ્યાલ આવી ગયો શુક્રકોષ જનનની ક્રિયામાં જ્યારે બીજીવારનું વિભાજન પૂરું થયું પછી તે ચલિત શુક્રકોષમાં ફેરવાય તે ક્રિયાને કહેવાય શુક્રકાંતરણ એટલે શું છે કહીશું પરશુક્રકોષોમાંથી શુક્રકોષના રૂપાંતરિત થવાની ઘટનાને શુક્રકાંતરણ કહે છે સ્પર્મિએશન સર્ટોલી કોષોમાંથી પરિપક્વ શુક્રકોષો એ પોષણ વગેરે મેળવીને શુક્રકોષ જનની પ્રક્રિયા પૂર્ણ કરીને તે મુક્ત થાય તો બોલો તે છે ક્રિયાને શું કહે છે તો સ્પર્મિએશન બોલો શું છે કહીશું અહીંયાથી બોલો સર્ટોલી કોષોમાંથી પરિપક્વ ફરી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પુરાણમાં મુક્ત થવાની ક્રિયા એટલે કે સર્ટોલી કોષોમાંથી પોષણ મેળવીને જો તમે અહીંયાથી સમજી શકો છો શુક્રકાંડ સ્પર્મિએશનની વ્યાખ્યા પેજ નંબર 47 પર આકૃતિની બાજુમાં આપેલી છે તો જો પેજ નંબર 47 પર તમે જશો આકૃતિની બાજુમાં બોલો ત્યાંથી લખેલું છે બોલો દેખાય છે શુક્રકાંડ એના જે પહેલા પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે આ ક્રિયાને શુક્રકાંતરણ કહે છે મળ્યો આકૃતિની બાજુનો જે પેરેગ્રાફ છે એ જન્યુ જનનનો જે પેરેગ્રાફ છે તે જન્યુ જનનના પેરેગ્રાફમાં 1 2 3 4 5 6 નીચેની છઠ્ઠી લીટી આકૃતિની બાજુના પેરેગ્રાફમાં પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે આ ક્રિયાને શુક્રકાંતરણ કહે છે સ્પર્મિએસિસ શુક્રકાંતરણ બાદ શુક્રકોષોને શીર્ષ સર્ટોલી કોષોમાં અંત સ્થાપિત થાય છે અને અંતે શુક્રોત્પાદક નલિકાઓમાં મુક્ત થાય છે આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા એટલે સ્પર્મિએશન છે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા સર સર્ટોલી કોષોનો કેમ ઉલ્લેખ કર્યો તો સર્ટોલી કોષોમાંથી તેમણે પોષણ મેળવેલું છે એ પોષણ મેળવેલું હોવાને લીધે તેનો ઉલ્લેખ કરવો તેમાંથી એનો શીર્ષ ફૂકેલું હોવાથી તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે ચલો શુક્રકોષની નામલેશનવાળી આકૃતિ દોરો પેજ નંબર 48 પરની આકૃતિ તમે જોઈ શકો છો પેજ નંબર 48 પર આકૃતિ દોરતી વખતે બોલો શું છે કરવાનું તો હું ફરી પાછું અહીંયાથી તે રફ આકૃતિ હું તમને અહીંયા દોરીને બતાવું છું વધુ આકૃતિ હું ના દોરી શકું સમય મર્યાદાની સાથે બીજી મર્યાદાઓ પણ સંકળાયેલી છે તો જુઓ અહીંયાથી આપણે એ જે આકૃતિ અહીંયાથી હું દર્શાવું તો શુક્રકોષની આકૃતિ
जो तमे जोई शको छो ते शुक्रकोष जे छे ते शुक्रकोषनी आकृतिमां આગળના ભાગથી આપણે શરૂઆત કરવાની. આગળનો ભાગ તમે બરોબર જોઈ શકો છો. આમ ત્રિકોણાકાર ડાર્ક ભાગ છે જેને કહેવામાં આવે છે શુક્રાગ્રહ. આ જે શુક્રાગ્રહ છે તે શુક્રાગ્રહની સાથે ત્યાંથી સંકળાઈને ફરી પાછો આ રીતે આમ વિસ્તરીને આવે છે અને પછી આમ થોડુંક આમ વળાંક લે છે. घटको रंगसूत्र द्रव्य दर्शायु. હવે આ જે રસતર વાળો ભાગ છે તે રસતર વાળો ભાગ આમ સળંગાય છે. આ જે રસતર વાળો ભાગ અહીંયાથી આમ સળંગી જાય છે તો આ વચ્ચેનો ભાગ અહીંયા આવે છે. એ જે વચ્ચેનો અહીંયાથી જે ભાગ આવે છે તેમાં અહીંયા બંને સાઈડ પર થોડુંક આમ વિસ્તરેલું જેવું સ્વરૂપ છે એમ થાય છે ત્યાં થોડુંક જ. અને એ જે વિસ્તરેલું સ્વરૂપ છે ત્યાંથી આ મુજબ છે. આ જે ભાગ છે તેની અંદર તમે જોઈ શકો છો તો આ પ્રમાણે દોરેલું છે. આ જે સ્વરૂપ અહીંયાથી દોરેલું છે તેની સાથે કણાભસૂત્રની ગોઠવણી વગેરે જે છે તો એ કણાભસૂત્ર વાળા એકમો. અને ત્યારબાદ આની અંદરથી આ જે ભાગમાંથી એક લાંબી આ જે રચના આખી પૂંછડી, પરંતુ અહીંયાથી આ કોષ રસ્તાનો ભાગ છે તે કોષ રસ્તાનો ભાગ આમ સળંગ રહેશે. અહીંયાથી અંત થશે ને ફરી પાછું આ કોષ રસ્તા. શુક્રકોષની આકૃતિ એટલે કે આપણે જે કર્યું છે પ્રશ્ન નંબર શુક્રકોષની નાવિગેશન વાળી આકૃતિ પેજ નંબર 48 પર શુક્રાશય રસના મુખ્ય ઘટકો કયા છે. પેજ નંબર 44 પરનું બીજા પેરેગ્રાફ છે તેની અંદર આપેલું છે. બોલો એ જે શુક્રાશય રસ છે તેમાં વીર્ય, એને પહેલા યાદ આવજો. શુક્રાશય રસ કોને કહેવાય તો નરની સહાયક ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવ થાય છે તે સ્ત્રાવ અને શુક્રકોષ બંનેના મિશ્રણને વીર્ય કહેવાય. તો એ જે છે તેની અંદર એ શુક્રાશય રસ એટલે કે નરની સહાયક ગ્રંથિઓનો સ્ત્રાવ એ જે આગું જે છે તેની અંદર શુક્રાશય રસમાં ફ્રુક્ટોઝ, કેલ્શિયમ, એસ્કોર્બિક એસિડ અને કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે જે શુક્રકોષને પોષણ પૂરું પાડવા માટે અને બીજા કાર્યો સાથે તે સંકળાયેલું હોય છે. પેજ નંબર 44 પર બીજા પેરેગ્રાફમાં છે પ્રશ્ન નંબર 11 નર સહાયક નલિકાઓ અને ગ્રંથિઓના મુખ્ય કાર્ય જણાવો. પેજ નંબર 43 અને 44 પર નર સહાયક નલિકાઓ અને ગ્રંથિઓ આપેલી છે. દરેક નલિકાને જે ગ્રંથિ આપેલી છે તેના વર્ણનની અંદર તેનું કારણ કાર્ય આપી દેવામાં આવ્યું છે. બોલો પેજ નંબર કયું છે શુક્રકોષનો નર સહાયક ગ્રંથિઓના મુખ્ય કાર્ય. પેજ નંબર 43 અને 44. બોલો ક્યાંથી છે તો પેજ નંબર 43 પર છેલ્લો પેરેગ્રાફ. નરમાં પ્રજનન સહાયક નલિકામાં વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની આ છે બધાના કાર્ય રાખવાના. શુક્રપિંડની શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્વ સપાટીએ જે નલિકા ખુલે છે અધિવૃષણ નલિકા ઉદરમાં. તો બોલો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. બોલો એ જે છે વૃષણજાળનું કાર્ય શું છે તો એ જે વૃષણજાળ છે તે શુક્રવાહિકાઓ મારફતે શુક્રકોષનું વહન કરવાનું છે. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ આવેલી શુક્રવાહિની તરફ આગળ વધે છે એટલે અધિવૃષણ નલિકામાં એ શુક્રવાહિકાઓ મારફતે આવ્યું. ટૂંકમાં જો અહીંયાથી ક્રમશ સમજવું પડે
આગળ આંતરિક રીતના સમજાતો તરત જ ખ્યાલ આવી જાય કે શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષો ઉત્પન્ન થાય ત્યાંથી તેને બહાર લાવવા માટે કોણ છે તો વૃષણજાળ છે. બધી વૃષણજાળમાંથી એટલે કે શુક્રોત્પાદક નલિકામાંથી વૃષણજાળમાં શુક્રકોષોનું અંતરિક તે તેનું વૃષણજાળનું કાર્ય. ચલો ત્યાંથી શુક્રવાહિકાઓ દ્વારા તે અધિવૃષણ નલિકામાં આવે એટલે કે શુક્રપિંડની બહાર આવે. હવે અધિવૃષણ નલિકામાં ત્યાંથી પસાર થઈને તે આગળ છે તે વધે તો બોલો તે આગળ જે વધે છે તો બોલો તે ક્યાં જાય છે તો શુક્રવાહિનીમાં આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર ત્યાં જાય છે ત્યાં જોડાઈને મૂત્રમાર્ગની સાથે સ્ખલન નલિકા તરીકે ખુલે છે અને મૂત્રમાર્ગમાંથી આગળ તે આગળ વન થાય એટલે આ જે બધી રચનાઓ છે તે તેનું કાર્ય શું છે કે એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં તેનું વહન કરવાનું. ચલો ત્યારબાદ પેજ નંબર 44 ઉપર ઉપરથી બીજો પેરેગ્રાફ. નર સહાયક ગ્રંથિઓ એક જોડ શુક્રાશય એક પ્રોસ્ટેટ અને એક બલ્બો યુરેથલ ગ્રંથિ. આ ગ્રંથિઓનો સ્રાવ શુક્રાશય રસ બનાવે છે. બોલો એ જે ગ્રંથિઓનો સ્રાવ શું છે શુક્રાશય રસ બનાવવા જેવા ફ્રુક્ટોઝ કેલ્શિયમ કેટલા ઉત્સેચકો અને બલ્બો યુરેથલ ગ્રંથિનો સ્રાવ ઉંજનને માર્ગ કાર્યમાં પણ મદદરૂપ બને છે. નર્સ અંકોજનન એટલે શું અંકોજનનનું સંક્ષિપ્ત અહેવાલ આપો પેજ નંબર 48 પર બીજો અને ત્રીજો પેરેગ્રાફ. હવે જો અંકોજનનની પ્રક્રિયામાં આખું જે તમારે વર્ણન લખવું પડે શુક્રકોજનનમાં ટૂંકું વર્ણન થઈ જાય છે અંકોજનનમાં લાંબુ થઈ જાય છે. અંકોજનનમાં તમારે ત્યાંથી શરૂઆત કરવી પડે કે જ્યારે આપણે જે આખું જે શીખી ગયા કે ગર્ભાવસ્થામાંથી અન્નપિંડમાંથી અંકોજનનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એ જે ગર્ભાવસ્થામાં જે હોય છે ત્યારે અંકોજનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે ત્યાંથી તેનું વર્ણન આખું જે શરૂ થાય છે અને એ આખું વર્ણન તમે જોશો પેજ નંબર 48 પર. પરિપક્વ માદાજનક કોષોના નિર્માણની પ્રક્રિયાને અંકોજનન કહે છે. સ્પષ્ટપણે શુક્રકોષજનનથી જુદી પડે છે. અંકોજનન ગર્ભવિકાસ દરમિયાન થાય છે શરૂ થઈ જાય છે. જ્યારે દરેક ગર્ભીય અંકોમાં જનન લાખો જનન માતૃકોષ એટલે આદિપૂર્વ અંકોષ હોય છે. એ આ જનન માતૃકોષ આદિપૂર્વક અંકોષો જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંકોષો નિર્માણ પામતા નથી ઉમેરાતા પણ નથી. આ કોષોનું વિભાજન શરૂઆતનું થાય છે અને તે અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશી જાય છે અને હંગામી ધોરણે બોલો એ પૂર્વાવસ્થા એકમાં પ્રવેશીને હંગામી ધોરણે શું થાય છે વિભાજન અટકી જાય છે. આને કહેવાય પ્રાથમિક પૂર્વ અંકોષ. અને આ પ્રાથમિક પૂર્વ અંકોષ ત્યારબાદ તેની ફરતે દરેકની ફરતે એક ગ્રંથિય સ્તર રચાય છે તેથી આખી રચનાને કહેવાય પ્રાથમિક કુટિકા. આ કુટિકાઓ જન્મથી યુવાનંદ દરમિયાન વિઘટન પામવાની શરૂઆત થઈ જાય છે. એટલે કે પ્રાથમિક કુટિકા બની ગઈ એમાંથી મોટાભાગની વિઘટન પામે છે અને યુવાનંદ શરૂ થતાં 60,000 થી 80,000 જેટલી રહી જાય છે. પ્રાથમિક કુટિકાઓ જે બાકી રહી જાય છે તેમાંથી પ્રાથમિક કુટિકા ગ્રંથિય કોષોને નવા ઘણા સ્તર ધારણ કરે છે જેને દ્વિતીય કુટિકા કહેવાય છે. અંતપિંડમાં જે ઘણી હવે પ્રાથમિક કુટિકાઓ હતી તેના પર વધારાનું સ્તર રચાયું. વધારાનું સ્તર રચાયું તો તે શું બની ગઈ દ્વિતીય કુટિકા. એટલે બોલો અંતપિંડની અંદર આ રીતે બધા જનન માતૃકોષ હતા. આ જે જનન માતૃકોષ હતા તે દરેક જનન માતૃકોષ પ્રથમ વિભાજનમાં પ્રવેશી ગયો અને પૂર્વાવસ્થા એકમાં આવીને અટકી ગયું. પ્રથમ વિભાજન પૂર્ણ ન થયું. આને કહેવાય પ્રાથમિક પૂર્વ અંકોષ. અને પછી એની ઉપર એક ગ્રંથિ અધિચ્છદ આવરણ રચાઈ જાય છે. આ ગ્રંથિ અધિચ્છદ આવરણથી જે આખી રચના રચાઈ તેનું નામ પ્રાથમિક કુટિકા. આ ગર્ભાવસ્થામાં થઈ જાય છે. જન્મ થયા પછી આ અવસ્થા જળવાઈ રહે છે યુવાનાનો આરંભ સુધીમાં. પરંતુ તેમાં ઘણી બધી આ કુટિકાઓનું વિઘટન થઈ જાય છે અને આ કુટિકાઓના પર વધારાનું એક પળ આવે છે. તો બોલો વધારાનું પળ આવતા પહેલો જે પ્રાથમિક પૂર્વ અંકોષ તો પ્રાથમિક પૂર્વ અંકોષ જ રહ્યો જે ગર્ભાવસ્થામાંથી બની ગયો હતો. પરંતુ આ કુટિકા કઈ બની ગઈ દ્વિતીય કુટિકા. દ્વિતીય કુટિકા તરત જ તૃતીય કુટિકામાં ફેરવાય છે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલી ગુહા જેની લાક્ષણિકતા છે તેની અંદરના સ્તરને અંતઆવરણ બહારનું બાહ્ય આવરણ કહેવાય છે. બોલો આ જે દ્વિતીય કુટિકા હતી તો બોલો આ બહારનું આવરણ હતું તે બાહ્ય આવરણ. આ પ્રાથમિક કુટિકામાં જે રચાયું હતું તે અંતઆવરણ. આ બે આવરણો જે પહેલેથી હતા તે જ છે. વધારાના કંઈ નથી અને વચ્ચેના પોલાણમાં એક પ્રવાહી ભરાયેલું છે જેનું નામ એન્ટ્રમ.
બોલો અહીંયાથી આવું ખ્યાલ રહેવું જોઈએ, આપણે એક જ કુટિકાથી અહીંયાથી દર્શાવીએ, બોલો આ જનનકોષ હતો, જનન માતૃકોષ હતો, આ આદિપૂર્વ અંકોષ હતો. ગર્ભાવસ્થામાં આવા ઘણા બધા હોય છે, એ જે છે તેનું વિભાજન શરૂ થયું, પૂર્વાવસ્થા એક થઈને આ પ્રક્રિયા અટકી ગઈ પૂર્વાવસ્થા એકમાં, અને આના ફરતે આવરણ રચાયું. તો બોલો અંદરનો જે કોષ છે તે પ્રાથમિક પૂર્વ અંકોષ, આખી રચનાનું નામ પ્રાથમિક પુટિકા. આ જે પ્રાથમિક પુટિકા રચાઈ આ અવસ્થા જળવાઈ રહેશે, ગર્ભાવસ્થા પછી પણ જળવાઈ રહેશે, યુવાનાવરણ સુધી પણ જળવાઈ રહેશે. ત્યાં સુધીમાં આ પ્રાથમિક પુટિકાઓમાંથી મોટા ભાગની પુટિકાઓનું નાશ પામે છે, 60,000 થી 80,000 રહી જાય છે, અને આ આની ફરતે એક બીજું આવરણ ધારણ કરી લે છે. તો હવે આ જે પુટિકાઓ થઈ ગઈ તેનું નામ દ્વિતીય પુટિકા. તો બોલો આ દ્વિતીય પુટિકાનું બહારનું આવરણ, અને આ પ્રાથમિક પુટિકા અત્યારનું તે અંદરનું આવરણ, અને આ વચ્ચેનું કોડાન એન્ટ્રમ. દ્વિતીય પુટિકા તરત તૃતીય પુટિકામાં ફેરવાય છે, અને એન્ટ્રમ કહેવાતી પ્રવાહીથી ભૂરા ભરાયેલી હોય તેની લાક્ષણિકતા છે. તેનું અંદરનું સ્થળ અંત આવરણ બહારનું બાહ્ય આવરણમાં ફેરવાય છે. અહીં ધ્યાન ખેંચવું આવશ્યક છે, દ્વિતીય પુટિકામાંથી પ્રાથમિક પૂર્વ અંકોષ કદમાં વૃદ્ધિ કરે છે, અને ખાસ યાદ રાખવાનું કે આ જે રચાયું ત્યારે આ પ્રાથમિક પૂર્વ અંકોષ જે હતો તે કદમાં વૃદ્ધિ કરે છે. તૃતીય પુટિકા રચાય ત્યારે, અને પ્રથમ અર્ધીકરણ પૂરું થાય છે. પ્રથમ અર્ધીકરણ તમને યાદ આવવું જોઈએ અસમાન પ્રકારનું હોય છે. તો બોલો આ જે બનાવ્યો તે દ્વિતીય પૂર્વ અંકોષ, અહીંયા પ્રથમ રૂપાય જ્યાં તેનો મોટા ભાગે નાશ થઈ જાય છે. અસમાન વિભાગ તેના પરિણામ મોટા કદનું એકી દ્વિતીય પૂર્વ અંકોષ, નાના કદનું પ્રાથમિક રૂપાય. દ્વિતીય પૂર્વ અંકોષ પ્રાથમિક પૂર્વ અંકોષના પોષક ઘટકો સબળ કોષનો જથ્થો જાળવી રાખે તેના માટે એનું કદ મોટું છે. એનો શું લાભ વિચારી શકો તે જવાબ મને લખવાનો. લાભ તો એ છે કે મોટાભાગનો પોષક જથ્થો એકમાં જળવાઈ રહે. આ તબક્કે તૃતીય પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા ગ્રાફિન પુટિકામાં ફેરવાય છે, અને દ્વિતીય પૂર્વ અંકોષ તેના પરથી નવા સ્તર રચે છે જેને જૂના પહેલું છે. અને આ જ છે આ જે તૃતીય પુટિકા હતી તેની અંદરનો આ જે દ્વિતીય પૂર્વ અંકોષ હતો તેની ફરતે એક આવરણ આવી ગયું. વધારાનું આવરણ આવ્યું તો આનું નામ ગ્રાફિન પુટિકા, અને આવરણનું નામ ઝોના પેલુસિડા. યાદ રાખવું જરૂરી છે. અહીંયાથી ઘણા બધા અહીંયા ગ્રાફિન પુટિકામાં પૂછવાઈ જાય છે, સર આમાં શું થયું? આમાં બહારની તરફ નવું આવરણ નથી આવ્યું, જે પ્રાથમિક પુટિકામાં બહાર આવ્યું હતું, દ્વિતીય પુટિકા એની બહાર આવ્યું. હા, તૃતીય પુટિકામાં બંનેની વચ્ચે પ્રવાહી રચાયું તેમાં પણ આવરણ નથી આવ્યું, અને ગ્રાફિન પુટિકામાં આવરણ આવ્યું પણ કોની ફરતે? પહેલું જે પ્રાથમિક પૂર્વ અંકોષ હતો જેનું વિભાજન પૂરું થયું અને દ્વિતીય પૂર્વ અંકોષ બન્યો તેની ફરતે. અને પછી આ તૂટી પડે છે જેને અનુપાત કહે છે. સાથે સાથે ત્યાં આકૃતિ આપેલી છે પેજ નંબર 49 પર. બોલો જનન માતૃકોષ ભ્રૂણીય જીવન દરમિયાન તેનું વિભેદીકરણ થઈને પ્રાથમિક પૂર્વ અંકોષો રચાય છે. એનું એ જ ભ્રૂણીય જીવનમાં પ્રથમ અર્ધીકરણ થાય, પરંતુ તે એકકીય હોય કે દ્વિકીય, એકકીય કારણ કે પ્રથમ અર્ધીકરણ પૂર્ણ થયું નથી. બાલ્યાવસ્થામાં મોટા ભાગે નું અવનત પામે છે, નાશ પામે છે, અને યૌવારંભ થતાં બોલો એ પ્રાથમિક પૂર્વ અંકોષનું વિભાજન શરૂ થાય, તો દ્વિતીય પૂર્વ અંકોષ અને પ્રથમ ધ્રુવકાય રચાય. દ્વિતીય પૂર્વ અંકોષ અવનત પામે, સોરી, પ્રથમ પ્રાથમિક ધ્રુવકાય અવનત પામે અને દ્વિતીય પૂર્વ અંકોષનું વિભાજન થાય. એ જે વિભાજન થઈને બીજી વારનું વિભાજન જ્યારે ફલન થાય ત્યારે પૂર્ણ થઈને આ પ્રક્રિયા આગળ વધે છે. તો જુઓ આ જે હતો તે અંકોષ જનનની ક્રિયા. અન્નપિંડમાંથી પસાર થતા છેદની નામનિર્દેશનવાળી આકૃતિ જુઓ. બોલો એ અન્નપિંડમાંથી પસાર થતા છેદની નામનિર્દેશનવાળી આકૃતિ પેજ નંબર 49 પર. પેજ નંબર 49 ઉપરની આકૃતિ તમે જુઓ, એ અન્નપિંડમાં અલગ અલગ બધા અંકોષોની કુટિકી તબક્કાઓ આપેલા છે. આ રીતે આખું જેનું સ્વરૂપ દોરવાનું, તેની અંદર બધી અહીંયા પ્રાથમિક પુટિકાઓ, દ્વિતીય પુટિકાઓ આવે, આ જે બધી અહીંયા સુધી આવતા ગ્રાફિન પુટિકા કેવી હોય તેનું સ્વરૂપ આખું સ્પષ્ટ આકૃતિ આપેલી છે.
પછી જે ગ્રાફેન પુટિકાની નામે સંવાળી આકૃતિ દોરો ગઈકાલે જે પેલું જે સોલ્યુશન મોકલ્યું તેની અંદર ગ્રાફેન પુટિકાની બધા પર સહિત વ્યવસ્થિત આકૃતિ આપેલી છે। चलो त्यार बाद नीचे नाना कार्य लखो कॉर्पस ल्यूटियम पेज नंबर 51 पर। बोलो कॉर्पस ल्यूटियम नो कार्य पेज नंबर 51 पर छे प्रोजेस्टेरोन अंतःस्राव नो स्त्राव करवो। બીજી લીટી પેલી બીજી જ્યારે ગ્રાફિન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। ચલો ત્યારબાદ છે એન્ડોમેટ્રિયમ। બોલો એન્ડોમેટ્રિયમ શું છે તો પેજ નંબર 46 પર ગર્ભાશયનો અંદરનો જે પડ છે તે બોલો તે શું છે ચોક્કસ પ્રકારના ફેરફારો પામીને ઋતુ ચક્રની પ્રક્રિયા માટે જવાબદાર છે। जो पेज नंबर 48 पर पहला पेरेग्राफ में छेली तरह लिखी जे गर्भाशय गुहा स्तर बनावे छे एंडोमेट्रियम ऋतु चक्र दरमियान चक्रीय फेरफारों पसार थाय छे साथे साथे ये पण उमेरी देवानुं के गर्भ स्थापनी क्रिया माटे पण ते जवाबदार छे। चलो शुक्राग्रह पेज नंबर 48 पर पहली अने बीजी लीटी में आपेलुं छे। बोलो पेज नंबर 48 पर पहली अने बीजी लीटी में शुक्राग्रह। बोलो ए जे शुक्राग्रह छे ते शुक्राग्रह અંકોષને ફરિત કરવા માટેના ઉત્સેચકોથી ભરેલો હોય છે એનો મેં એક ઉત્સેચકનું નામ તમને કીધું હતું। બોલો કોઈને યાદ આવે છે સોલ્યુશનમાં પણ આપેલું છે આગળના વિડીયો લેક્ચર પણ જોઈ લેજો અને સોલ્યુશન ફરીથી નામ નથી બોલતો। ચલો ત્યારબાદ છે શુક્રકોષ પૂછડી પેજ નંબર 48 પર તે મધ્ય ભાગમાંથી શક્તિ કણાભસૂત્રમાંથી શક્તિ મેળવીને સતત ગતિશીલતા આપે છે। ફિમરી ફિમરી અંપિનનો શરૂઆતનો આંશોઈ અનુવાહિનીનો શરૂઆતનો ભાગ છે અંકોષમાંથી મુક્ત થતા અંકોષોને એકત્રિત કરે છે। સાચા કે ખોટા વિધાનો છે તે ઓળખો અને દરેક ખોટું વિધાન હોય તો સુધારો। સર્ટોલી કોષો એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરે છે ખોટું આંતરાલી કોષો ઉત્પન્ન કરે છે। શુક્રકોષ સર્ટોલી કોષોમાંથી પોષણ મેળવે છે સાચું। લેડિંગ કોષો અંતપિંડમાં મળી આવે છે ખોટું લેડિંગ કોષો એ શુક્રપિંડના શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે મળી આવે છે। ડી લેડિંગ કોષો એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરે છે સાચું છે। અંકોષ જનન કોર્પસ લ્યુટિયમમાં થાય છે ખોટું અંકોષ જનન અંતપિંડમાં થાય છે। કોર્પસ લ્યુટિયમ તો અંકોષ જનનમાંથી જે અંપાચની ક્રિયાથી ગ્રાફિન પુટિકાનો ખાલી રહી ગયેલો ભાગ છે જેમાં પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ થાય છે। ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે સાચું છે। યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અને જાતિ અનુભવ આધારભૂત સૂચક નથી વિધાન સાચું છે। સત્તરમો પ્રશ્ન ઋતુચક્ર એટલે શું કયા અંતઃસ્રાવ ઋતુચક્રનું નિયમન કરે છે પેજ નંબર 50 પર જુઓ। એ અંતઃસ્રાવની આખી જે ક્રિયા આપેલી છે ત્યાં આખું આપેલું છે તમારે અંતઃસ્રાવ તમે આકૃતિમાં પણ સમજાવે છે તે આકૃતિના અંતઃસ્રાવનું પણ પ્રમાણ જોઈ શકો છો અહીંયાથી જોઈ શકો છો। બોલો એ જે છે ત્યાં 1 2 3 4 5 6 છઠ્ઠી લીધી આ ફેરફારો એટલે કે ઋતુચક્રના ફેરફારો પિટ્યુટરી અને અંતઃસ્રાવી અંતઃસ્રાવની માત્રા દ્વારા ફેરવાય છે। ગોનેડોટ્રોપિન LH અને FSHનો સ્ત્રાવ આકૃતિમાં જશો તો ઉપરનો સ્રાવ પુટિકીય તબક્કા દરમિયાન વધે છે પુટિકીય વિકાસને તેમજ વિકસિત અંપુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનનો સ્રાવ કરે છે। બોલો તે કોનો સ્રાવ કરાવે છે ઇસ્ટ્રોજન જુઓ FSH અને LH એ છે બંનેની અસર તમે નીચે જોશો તો ઇસ્ટ્રોજન આવે છે। ચક્રની મધ્યમાં LH અને સુરપુટિકાઓ ક્રમશઃ વધે છે પુટિકીયથી વિકસિત પુટિકાઓ ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તે છે। ચક્રની મધ્યમાં એટલે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે। એલએચ નો ઝડપી સ્રાવ ચક્રના મધ્યમાં દરમિયાન મહત્તમ સુધી પહોંચી જાય છે જે એલએચ પરાકાષ્ઠા કહેવાય છે જ્યારે ગ્રાફિન પુટિકા તૂટી જાય છે અને તેના કારણે અંકોષપાત થાય છે। એલએચ નું પ્રમાણ વધવાથી અંકોષપાત થાય એલએચ પરાકાષ્ઠા। અંકોષપાત બાદ સ્રાવી પુટિકા લ્યુટિયલ તબક્કામાં આવે છે તો બોલો એ જે છે સેમાં આવે છે લ્યુટિયલ તબક્કા આના માટે જે ઋતુચક્રની આકૃતિ સ્પષ્ટ હોવી જોઈએ।
લુટિયલ લુટિયલ તબક્કો આવે છે જે દરમિયાન ગ્રાફિક કુટિકાનો બાકીનો ભાગ કોર્પસિટીયમમાં ફેરવાય છે અને કોર્પસિટીયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે તો જો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે તો તમે જોઈ શકો છો ઉપર કોર્પસિટીયમ આપેલું છે અને નીચે એકાએક પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે ગર્ભાશયનો સ્તર ફલિતાંડકોષના અને જે પ્રોજેસ્ટેરોન ગર્ભાશયના સ્તરની જાળવણી માટે આવશ્યક છે ગર્ભાશયનો અંતઃસ્ત્ર ફલિત અંગોષોના સ્થાપન અને ગર્ભધારણ માટેની ઘટના માટે જરૂરી છે એન્ડોમેટ્રિયમ એન્ડોમેટ્રિયમના કાર્યમાં પણ આવે ગર્ભધારણ દરમિયાન વૃદ્ધુચક્રની બધી પ્રક્રિયાઓ અટકી જાય છે કોર્પસરીડિયમ અને જો ગર્ભધારણ ન થાય તો કોર્પસરીડિયમનું વિઘટન થાય છે આને કારણે ગર્ભાશયનું અંતઃસ્ત્ર એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે અને ઋતુસ્રાવ શરૂ થઈ જાય છે પ્રસૂતિ એટલે શું કયા અંતઃસ્ત્રાવ તેના મહત્વનો ફાળો આપે છે પેજ નંબર 54 પર જો પેજ નંબર પ્રસૂતિ અને ગર્ભસ્ત્રાવ એ જે છે તેની અંદરનો પહેલો પેરેગ્રાફ છે તે પ્રસૂતિ કઈ રીતે તો જુઓ મનુષ્યના ગર્ભાશયનો સરેરાશ સમયગાળો હશે 9 મહિનાનો છે જેને ગર્ભાધાન સમય એટલે ગર્ભાવિધ કાળ એટલે જેસ્ટેશન પીરિયડ કહે છે ગર્ભાવસ્થાની અંદર ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન વારંવાર સમજાવ્યું હતું કે આ ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન શરૂ થઈ જાય છે અને આ શક્તિશાળી સંકોચન થવાને લીધે એ બહાર નિકાલની પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેને પ્રસૂતિ કહેવાય તે એક પ્રકારની જટિલ ચેતાંતસ્રાવી પ્રક્રિયાઓ છે આના માટેના સંકેતો પૂર્ણ વિકસિત ગર્ભ અને ગર્ભાશયમાંથી ઉત્પન્ન થાય છે આમાંથી શક્તિશાળી સંકોચન અને જરાયુમાંથી ઉત્પન્ન થાય પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે અને તે સંકોચન રહે છે આને નિકાલની પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે જેના લીધે માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્રાવ છે વારંવાર સમજાવ્યું હતું કે અહીંયા ગર્ભ અને જરાયુમાંથી જે કંઈ અસર થાય તે સંકોચનની તેની અસરથી અહીંયા આવે છે બોલો આની અસરને લીધે અહીંયા સંકોચનની શરૂઆત થાય તો માતાના પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્રાવ થાય ઓક્સિટોસિનને લીધે ગર્ભાશયનું સંકોચન થાય ઓક્સિટોસિનને લીધે ગર્ભાશયનું સંકોચન થતાં એ વધુ સંકોચનની અસર પિટ્યુટરી પર થાય તો વધુ ઓક્સિટોસિનનો સ્રાવ થાય તો આનું વધુ શક્તિશાળી સંકોચન થાય તો વધુ શક્તિશાળી અસર પિટ્યુટરી પર માતાના પિટ્યુટરી પર થવાથી વધુ ઓક્સિટોસિનનો સ્રાવ થાય તો આનું વધુ સંકોચન થાય એનું વધુ સંકોચન થાય તો પિટ્યુટરી પર અસર થવાથી વધુ સંકોચન થાય આમ પ્રક્રિયા વારંવાર ચાલ્યા કરે છે અને છેવટે એ માતાના શરીરમાંથી પ્રસૂતિની પ્રક્રિયાથી બાળકનો જન્મ થાય છે આપણા સ્થાનમાં સ્ત્રીઓને ઘણી વાર પૃથ્વીને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે તેને સમજાવી શકશો આ સાચું છે કેમ નથી તો જો એ તો વારંવાર સમજાવું છું કે પુરુષમાં જે 23મી જોડરંગસૂત્ર છે તે 23મી જોડરંગસૂત્ર એક્સ વાય છે એટલે પુરુષમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થશે 50% એક્સ પ્રકારના 50% વાય પ્રકારના સ્ત્રીમાં 23મી જોડરંગસૂત્ર એક્સ પ્રકારની છે એટલે માત્ર એક જ પ્રકારના અંકોષો ઉત્પન્ન થશે એટલે ગમે તે અંકોષનો ફલક થાય છેવટે બાળકને માતામાંથી તો એક્સ જ રંગસૂત્ર મળવાનું છે પરંતુ બાળકનું બીજું રંગસૂત્ર જો પિતામાંથી મળે તો એક્સ પ્રકારનું એટલે સંતતિ પુત્રી હોય જો પિતામાંથી વાય પ્રકારનું મળે તો પુત્ર હોય આમ પુત્ર પ્રાપ્તિ માટે કોણ જવાબદાર છે કે પુત્રી પ્રાપ્તિ માટે કોણ જવાબદાર છે માતા નહીં પરંતુ પિતા આખો પેરેગ્રાફ આપણા વર્ણનમાં પુસ્તકમાં આપેલો છે માનવ અંપીડમાંથી દર મહિને કેટલા અંકોષો ઈંડામુક્ત થાય છે તમે શું વિચારી શકો છો જ્યારે માતા સમાન જોડિયા બાળકોને જન્મ આપે ત્યારે કેટલા અંકોષો મુક્ત થતા હોય જો જોડિયા બાળકો ભાદુ ભાઈ ભાઈ જેવું હોય તો તમારે જન્મમાં ફેરફાર થશે હા બરોબર ધ્યાન આપો માનવમાં દર ઋતુચક્રમાં એક જ અંકોષ મુક્ત થાય છે દરેક ગર્ભધારણ વખતે એક જ અંકોષ એક વાર આ સાઈડથી એ બીજા ઋતુચક્રમાં આ સાઈડથી એક જ અંકોષ મુક્ત થાય છે હવે પ્રશ્ન આવે એક અંકોષ મુક્ત થાય તો એક શુક્રકોષથી ફલન થાય તો બાળક એક જ પ્રાપ્ત થાય છે તો જોડિયા બાળકો કહી રહ્યો છે તો જો આ એક અંકોષ ને આ એક શુક્રકોષ બોલો આનું ફલન થતા જે ફલિતાંડ રચાયું તે ફલિતાંડ જે છે તે ફલિતાંડ આપણે જાણીએ છીએ કે વિખંડનમાં પસાર થાય છે તો આ બે કોષી અવસ્થા બની માની લો કે આ એક્સ એક્સ પ્રકારનો ગર્ભ હતો સંભાજન પ્રકારનું થયું તો આ જે બંને કોષો પણ એક્સ એક્સ પ્રકારના જે છે 23મી જોડરંગસૂત્રમાં કોઈ કારણસર આ બંને કોષો છૂટા પડી ગયા ને બંને કોષો ફરીથી એક કોષીય ફલિતાંડ તરીકે વર્તવા માંડ્યા તો
આમાંથી પણ એક પુત્રી આમાંથી પણ એક પુત્રી ને બંનેમાં મૂળભૂત રમસૂત્રીય સ્વરૂપ એક જ છે એટલે બંને સમાન હશે. હવે અહીંયાથી બીજું ઉદાહરણ આવે બંને સમાન બાળકોનું લઈ લઈએ. બોલો અંકોષ આવ્યો એક્સ લઈને આવ્યો, શુક્રકોષ આવ્યો વાય લઈને આવ્યો. એક થી બાવીસ રમસૂત્ર જોડતો બંનેમાં માતા પિતા બંનેની સમાન છે એટલે એનું કોઈ અહીંયા દર્શાવવાનું મહત્વ નથી. તે હાજર છે પણ તું દર્શાવતા નથી. આ ફલિતાંડમાં બોલો શું થયું, તો વિખંડન થયું. તો વિખંડન સંપાદન છે એટલે ત્રેવીસમી જોડ બંનેને એક્સ વાય મળશે, બાકીની જોડો પણ જે અહીંયાથી તે મળશે. બંને છૂટા પડી ગયા, બંને છૂટા પડીને બોલો એક 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 ઘર તરીકે વિકાસ પામવામાં લાગ્યા, તો આ બંને બાળક પુત્ર હશે ને બંને બાળકોનું સ્વરૂપ એક સમાન હશે. બંને બાળકોનું સ્વરૂપ એક સમાન હશે, તો જોડિયા બાળકો સમાન. હવે જો ઘણી વાર એવું થાય છે કે કોઈ કારણોસર એક કરતા વધુ અંકોષોમુક્ત થઈ ગયા હોય, બોલો એક કરતા વધુ અંકોષોમુક્ત થઈ ગયા તો બંને એક્સ એક્સ જ આવ્યા. આ બંને અંકોષોનું ફલન થયું તો બોલો અહીંયા એક્સ પ્રકારનો શુક્રકોષ આવ્યો, અહીંયા એક્સ પ્રકારનો શુક્રકોષ આવ્યો. તો આ બંને છોકરીઓ જ હશે પણ તો બંનેનું સ્વરૂપ અલગ હશે, કારણ કે શુક્રકોષ બની ગયા. જો અહીંયાથી શુક્રકોષ એક એક્સ પ્રકારનો આવ્યો અને બીજો સોરી એક્સ એક્સ પ્રકાર આ પણ વાય પ્રકારનો આવ્યો, આ પણ વાય પ્રકારનો આવ્યો, તો શું થયું, બંને બાળકો પુત્ર હશે પણ તો બંનેનું સ્વરૂપ અલગ હશે. પણ તો બોલો બંને અંકોષમાં એક શુક્રકોષ વાય પ્રકારનો આવે, એક શુક્રકોષ એક્સ પ્રકારનો આવે, તો એક સંતતિ પુત્ર હશે, એક સંતતિ પુત્રી હશે. એટલે આ જે આખું જે તમારે સમજી વિચારીને આને લખવાનું છે. તમે શું વિચારો છો, જો માતા કુતરા છ બચ્ચાને જન્મ આપે તો તેના અંપિંડમાંથી કેટલા અંકોષો મુક્ત થાય. આવા જે પ્રાણીઓ છે તેમના અંપિંડમાં એક કરતા વધુ અંકોષો મુક્ત થતા હોય છે. તો છ બચ્ચાને જન્મ આપે છે તેનો અર્થ તેની અંદર છ અંકોષો મુક્ત થયા. જે આપણે મનુષ્યમાં બીજી વાની ઘટના લઈ ગયા કે કોઈ એવી પરિસ્થિતિ લઈ બે અંકોષો મુક્ત થઈ ગયા. બોલો બે અંકોષો મુક્ત થઈ ગયા તો ખ્યાલ આવ્યો, બંને અંકોષોનું ફલન થાય. બંને જે અંકોષનું જે છે પ્રકારના શુક્રકોષ ફલન થાય. બંનેનું જો અલગ અલગ એક એક પ્રકારની થયું તો બંને છોકરીઓ હશે. બંને અલગ અલગ વાય શુક્રકોષ ફલન થયું તો બંને છોકરાઓ વાય એટલે કે પુત્ર હશે, પરંતુ સ્વરૂપ બધાના અલગ હશે બંનેના. એક એક શું થયું, એકનું વાય તો એક ભાઈ હશે, એક બહેન એટલે એક પુત્ર એક પુત્રી હશે. તો આ રીતે જે બીજા જે પ્રાણીઓ છે તેમાં એક જ સમયે એક કરતા વધુ અંકોષો મુક્ત થાય છે અને તેથી તેઓમાં એક કરતા વધુ જન્મ આપે છે. ઓકે.